વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અગત્યના એવા સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણમાં ઘટાડો એના અંગે અભ્યાસ કર્યો હતો. હવે એક નવો સંખ્યાત્મક ગુણધર્મ આવે છે જેનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન, એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. મિત્રો, આપણે જાણીએ છીએ કે શુદ્ધ પાણી છે એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન છે. હવે એ જ પાણીમાં આપણે જો મીઠું, ખાંડ કે અન્ય કોઈ પદાર્થ નાખીએ તો તેનું ઉત્તર બિંદુ 100 થી થોડું વધે છે. તો જેટલો વધારો થાય છે ત્યારે આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુમાં થતો વધારો. આમ કેમ થાય છે? કારણ કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવીશું ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે, અને ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. માટે આપણે શબ્દો સમજીએ. પહેલા સમજીએ ઉત્કલન બિંદુ કોને કહેવાય. આપણે અગાઉ સમજી ગયા છે, અગાઉના ધોરણોમાં, નીચલા ધોરણમાં આપણે ભણ્યા હતા કે જે તાપમાને પ્રવાહી ઉકળવામાં આવે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અહીંયાની વ્યાખ્યા કંઈક અલગ રીતે આપવામાં આવી છે કે જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. જે તાપમાને પ્રવાહી ઉકળી અને બાષ્પ રૂપાંતર પામે અને એની બાષ્પનું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. શુદ્ધ પાણી છે એનું બાષ્પ દબાણ, એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન જોવા મળે છે. ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉન્નયનનો સંદર્ભ અર્થ થાય છે વધારો. શુદ્ધ દ્રાવકમાં એટલે કે પાણીમાં દ્રાવ્ય ઉમેરીને, પાણીમાં મીઠું નાખીએ, ખાંડ નાખીએ, હીરા નાખીએ, એવા પદાર્થ ઉમેરી ત્યારે દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જે 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણી, એનાથી થોડું વધે છે. તો એ જે વધારો થાય છે એને દ્રાવણના આ ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી કહેવામાં આવે છે. સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે પાણીમાં આપણે મીઠું નાખી તો એ દ્રાવકમાંથી દ્રાવણ બની ગયું અને એના પરિણામે એનું ઉત્તર બિંદુ વધશે, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ કરતા 1 ડિગ્રી સેલ્સિયસ કે 2 ડિગ્રી સેલ્સિયસ એવું વધે છે. તો આ 1 કે 2 નો જે વધારો થયો છે તેને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે, જેને સંકેતમાં ડેલ્ટા ટીબી વડે દર્શાવવામાં આવે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ, કારણ કે પાણીમાં આપણે મીઠું રાખ્યું તો તેનું જે ઉત્કલન બિંદુ છે એ 100 થી વધીને 105 થયો, તો વધારો કેટલો થયો? 5 નો. તો આ જે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ શું કહેવાશે? ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુનો થતો વધારો. મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. મોલલ શબ્દ આવતો હોવાથી અહીંયા મોલ લખીએ છીએ આપણે. 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા તો મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે. હવે 1 મોલલ દ્રાવણનો અર્થ આપણે સમજીએ કે 1000 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળવામાં આવે તો 1 મોલલ દ્રાવણ બની છે તેમ કહેવાય, જે આપણે મોલારીની કોન્સેપ્ટમાં ભણ્યા હતા કે 1000 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળવામાં આવે તો 1 મોલલ દ્રાવણ બને તેમ કહેવાય. તો આવા 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જેટલો બી વધારો થાય તે વધારાને મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેવી કહેવામાં આવે છે. કોન્સ્ટન્ટ ફોર બોઇલિંગ પોઈન્ટ, કોન્સ્ટન્ટ એટ બોઇલિંગ પોઈન્ટ, એટલે કે કેવી કહેવામાં આવે છે. બીજે સામાન્ય ઉદાહરણ લઈએ કે 1 મોલ એટલે કે 342 ગ્રામ ખાંડ અથવા 180 ગ્રામ ગ્લુકોઝ અથવા 60 ગ્રામ યુરિયા, આ બધા જેના આર્યદર જેટલો પદાર્થ છે એટલે 1 મોલ કહેવાય. એ 1 મોલ જેટલા વજન ધરાવતી ખાંડ, ગ્લુકોઝ કે યુરિયાને 1000 ગ્રામ અથવા 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે અને એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય તેના મૂલ્યને આપણે કેબી વડે દર્શાવીએ છીએ. હવે આ આગળના કોન્સેપ્ટમાં કેવી રીતના આ કેબીનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તે લઈએ. એટલે હવે જે શોધવાનું છે તે શું છે?
મોલર ઉત્ક્રમિંદુ ઉન્નયન અચળાંક જેનું મૂલ્ય અચળ હોય છે ક્યારે બદલાતું નથી હવે એ અચળાંકનું મૂલ્ય કેવી રીતના કયા સૂત્રની મદદથી શોધવામાં આવે છે તે સમજીએ આપણા ઘરે પણ સામાન્ય અનુભવ હોય છે કે જ્યારે આપણા ઘરે કોઈ કઠોળ પાણી કુકરમાં મૂકીને આપણે બાફતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એવું હોય છે કે બફાતું નથી એટલે કે તે ઓગળતું નથી તો આવા સંજોગોમાં આપણે પાડોશીને અથવા તો આજુબાજુવાળાને કહીએ છીએ કે હું જ્યારે દાણા વીરતી હતી કે દાણા વીરતો હતો ત્યારે આજુબાજુ વાળા જોતા હતા અને પૂછતા હતા કે શું બનાવો છો દાળ બનાવો છો મગ બનાવો છો શું બનાવો છો તો બધા નજર લાગી ગઈ હશે તો આવા સંજોગોમાં આપણે ઉપર શું કરીએ છીએ પછી થોડું એમને ગાળો દઈ અને અંદર મીઠું નાખીએ છીએ તો એ જે મીઠું નાખવાથી શું થશે દ્રાવક છે એ પોતે દ્રાવણમાં રૂપાંતર પામશે અને મીઠું નાખવાથી એ દ્રાવણ બની જશે અને દ્રાવણ બનવાથી એ જે છે દ્રાવક છે એના ઉત્ક્રમિંદુમાં વધારો થશે પહેલા અમે જે પાણી છે એનું ઉત્ક્રમિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હતું પરિણામે મીઠું નાખવાથી એનું ઉત્ક્રમિંદુ 100 થી વધી જશે અને પરિણામે જે દાળ છે કે જે કઠોળ તમે રાંધો છો એ થાય છે એ ઓગળે છે અને પછી દેવાથી જે કંઈ બનાવો તે બની શકે છે તો એનું કારણ બીજું કંઈ નથી એનું કારણ આ જ છે આપણે જાણીએ છીએ કે દ્રાવણના ઉત્ક્રમિંદુમાં થતા વધારો એ દ્રાવ્યના જથ્થાના સપ્રમાણમાં છે જો નહીં ઓગળે તો ફરી પાછું આપણે વધારે મીઠું નાખીશું જેમ તમે દ્રાવ્ય વધારે રાખશો તેમ તેના ઉત્કળ બિંદુમાં ઓર ને ઓર વધારો થતો જશે એટલે કે દ્રાવ્ય પદાર્થ જેટલો વધારે ઉમેરશો એટલું ઉત્કળ બિંદુમાં વધારો થશે એટલે કે ડેલ્ટા ટીબી ઉત્કળ બિંદુમાં થતો વધારો એ મોલારિટીના સમપ્રમાણ માટે ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ ટુ એમ એટલે કે દ્રાવ્યની મોલારિટીના સમપ્રમાણમાં ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ આ નિશાની કરવા માટે આપણે કોઈ અચળાંક મૂક્યો માટે મૂક્યું કેબી ઇન્ટુ એમ ઉત્કળ બિંદુ થતો વધારો તે મોલારિટીના સમપ્રમાણમાં અચળાંક મૂક્યો કેબી હવે એમ એટલે આપણે કહે છે કે મોલાલિટી તો મોલારિટી કઈ ના સુધી શકાય એનું સૂત્ર આપણે અગાઉ દર્શાવેલું કે મોલારિટી બરાબર ડબલ્યુ ટુ એને ગુણ્યા 1000 છેદમાં એમ ટુ એને ગુણ્યા ડબલ્યુ વન લેતા જ્યાં ડબલ્યુ ટુ દ્રાવ્યનો વજન એમ ટુ દ્રાવ્યનો મોલર દર અથવા તો આણ્વીય દર ડબલ્યુ વન દ્રાવકનું વજન આ કિંમત આપણે અગાઉ ઉપરનો જે સૂત્ર છે ત્યાં મૂકતા ડેલ્ટા ટીવી બરાબર કેવી એમ ની કિંમત લઈ મૂકી આપણે ડબલ્યુ ટુ એને ગુણ્યા 1000 છેદમાં એમ ટુ એને ગુણ્યા ડબલ્યુ વન મિત્રો આપણે શોધવાનું છે મોલર ઉત્કળ બિંદુ ઉન્નયન અચળાંક કેવી તો એને સૂત્ર કરતા બનાવી જો આને સૂત્ર કરતા બનાવી તો આ પદ અહીંયા લીધું આપણે તો આ જે પદો છે નીચેવાળા એ અહીંયા જશે મને ડેલ્ટા ટી બી એને ગુણ્યા એમ ટુ એને ગુણ્યા ડબલ્યુ વન છેદમાં 1000 એને ગુણ્યા ડબલ્યુ ટુ જે નીચે લાવી દીધા હવે આ સૂત્ર યાદ કરીને રાખવાનું એની ચાવી બતાવી છે કે કેવી બરાબર ડેલ્ટા ટી બી એમ ડબલ્યુ છેદમાં 1000 ડબલા આપણે બી એમ ડબલ્યુ કાર લાવી હોય તો આપણા ઘરે જે કઈ વસ્તુઓ હોય 1000 કે 10000 ની વસ્તુ હોય બધી વેચી દે ને ત્યારે બી નહીં આવે હવે વેચી દો તો આવી જ જાય એટલા માટે મેં સૂત્ર બનાવ્યું છે ડેલ્ટા ટી બી એમ ડબલ્યુ છેદમાં 1000 ડબલા પછી 212 એટલે કે 212 આ રીતના તમે સૂત્ર યાદ રાખી શકો છો જેની સાથે ક્યારે કોઈ જગ્યાએ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં ફરી એક વાર બોલું છું કે કે બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બી એમ ડબલ્યુ છેદમાં 1000 ડબલા અહીંયા જે અથવા અહીંયા જે કોન્સ્ટન્ટ મૂક્યા છે આપણે જે પદો મૂક્યા છે એમ ડબલ્યુ ડબલ્યુ તેમાં મૂકીશું 212 એટલે કે 212 જ્યાં કે બી મુત્કલ મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક ડેલ્ટા ટીવી ઉત્કલન બિંદુ થતો ફેરફાર એમ ટુ દ્રાવ્યનો મોલર દર ડબલ્યુ વન શુદ્ધ દ્રાવકનું વજન ડબલ્યુ ટુ દ્રાવ્યનું વજન હવે આનો એકમ શું થાય અચળાંક છે એનો એકમ શું આવશે તો જ્યાં કેબી ને મોલર ઉત્કલ બિંદુ ઉન્નયન અચળાંકમાં છે અને એનો શોધવાનું સૂત્ર છે તેનો એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે મોલર ઉત્કલ બિંદુ ઉન્નયન અચળાંકનો એકમ જણાવો તે એકમ બદલાતો નથી અચળ છે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ કેવી રીતના મળે છે એ બી જોઈ લઈએ આપણે કે આનો એકમ કેલ્વિન છે
वजन वजन उड़ी गया तो हमें कम से ग्राम प्रति मोल अपने किलोग्राम में ले तो किलोग्राम मोल इनवर्स मतलब तो केल्विन किलोग्राम मोल इनवर्स आइतना अपने एसआई का मतलब एक मोल है ना एक कम आइतना बनावा आवे छे लेनो एसआई पद्धति नो एक कम केल्विन किलोग्राम मोल इनवर्स छे मित्रों आइतना कोई पण द्रावण माटे मोलल उत्क्रमणनो અંદાજ છે એનું મૂલ્ય શોધી શકે છે જો મોલલ ઉત્ક્રમણનો અચળાંકનું મૂલ્ય આપ્યું હોય દ્રાવ્યનું વજન આપ્યું હોય દ્રાવકનું વજન આપ્યું હોય તો એના આધારે દ્રાવણના ઉત્ક્રમણમાં કેટલો ફેરફાર થશે તેનું મૂલ્ય પણ આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ